दिवाड़ी नो पर्व नजीक आवी रह्यो छे ने दिवाड़ी में आपणे बधा घरनी साफ सफाई करता होय छे अने ज्यारे घरनी साफ सफाई करता होय छे घणी बधी नकामी वस्तुओ होय छे के जे निकळती होय छे जेम के जूना पुस्तको छे कपड़ा छे बूट चप्पल छे कदाच पछी इलेक्ट्रॉनिक वस्तुओ छे त्यारे सूरत महानगरपालिका द्वारा खूब सुंदर प्रयास करवामां आव्यो छे के आपणे दिवाळीनी सफाई करीए छीए त्यारे घरमां जेटली पण नकामी वस्तुओ मळे छे के जे आपणे यूज नथी करता ते तमाम वस्तुओ छे ते जे पण ए लोकोना केन्द्र छे सूरत महानगरपालिकाना त्यां स्वीकारवामां आवी रह्या छे वॉर्ड ऑफिस उपर अने आ जेटली पण नकामी वस्तुओ छे ते लोकोनो ते लोको अमुक वस्तुओ जे छे जेवा के भगवानना फोटा छे के पछी मूर्तिओ छे जेने रिसाइकलविंग करे छे अमुक वस्तुओ छे जे भगवानना फोटा छे जेने नीति नियम मुजब के विसर्जन करवानुं होय तेने विसर्जित पण करे छे अने पुस्तकोनो खूब सुंदर प्रयास करवामां आवी रह्यो छे के अमुक पुस्तको छे जे आपणे वर्षो સુધી વાપરતા નથી હોતા પરંતુ એ જ પુસ્તક અમુક બાળકો છે કે મોટાઓ છે જેને યુઝમાં આવી શકતા હોય તો તે લોકોને તેઓ વિતરિત કરે છે ત્યારે ખૂબ સુંદર પ્રયાસ છે તમે જોઈ શકો છો વોર્ડ ઓફિસના સીધા દ્રશ્યો અહીં તમે જોજો ઘણા બધા લોકો છે જે તેમના જૂના કપડાં આપી ગયા છે બૂટ ચપ્પલ આપી ગયા છે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે રમકડા છે તે બધી વસ્તુઓ પણ આપી ગયા છે ખાસ જો વાત કરીએ તો ભગવાનની મૂર્તિઓનો ખૂબ સુંદર પ્રયાસ તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે ભગવાનની જે પણ મૂર્તિઓ છે તેને તે લોકો રિસાઇકલિંગ કરી રહ્યા છે ફોટો ફ્રેમ હોય તેને અલગ પાડી રહ્યા છે ફોટો છે તેને અલગ કરીને એનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એસએમસી ના આપણી સાથે એક અધિકારી છે આપણે તેમની સાથે વાત કરીશું જી આપનું નામ જણાવશો અને કઈ રીતનો આ સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને કેટલા વખત સુધી આ કરવામાં આવશે મારું નામ દેવેન દેસાઈ હું આરોગ્ય નિરીક્ષક પાલગામ વોર્ડ ઓફિસ સુરત મહાનગરપાલિકા છેલ્લા લગભગ એક વર્ષથી અમે આ પ્રયાસ ચાલુ કર્યો છે એમાં અમારું સામાન્યતઃ ફિલ્ડ ડ્યુટી હોય છે એટલે અમે જ્યારે ફિલ્ડમાં ફરતા હોઈએ ત્યારે આપણા લોકોને એક હેબિટ છે કે ભગવાનના જૂના ફોટા હોય કે ખંડિત મૂર્તિ હોય એ ગમે ત્યાં ઝાડ નીચે અથવા અવાવરું જગ્યાએ મૂકી દે એ જોઈને મને એક દિવસ આ વિચાર આવ્યો અને મેં અમારા ઉપલા અધિકારીને એ વિશે જાણ કરી કે સાહેબ આ રીતનું છે ને આપણે કંઈક એવું સેન્ટર ચાલુ કરી શકીએ એમને મારા વિચાર જણાવ્યો એમણે મને ઓકે કહીને મારા વિચારને આગળ વધારવા માટે કહ્યું તો ગયા સપ્ટેમ્બર મહિનામાં એટલે 14 મહિનાથી અત્યારે અમે એક સેન્ટર ચાલુ કર્યું છે એમાં દરેક જગ્યાએ કે જ્યાં ભગવાનના જૂના ફોટાઓ ખંડિત મૂર્તિઓ મૂકી હોય ત્યાં અમે એક બોર્ડ બનાવ્યું છે એ બોર્ડ અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલું છે એ બોર્ડ દરેક જગ્યાએ મૂક્યા છે અમે અને ત્યાંથી લોકોનો પ્રતિભાવ એવો આવ્યો છે કે એ જોઈને કે ભાઈ તમારા પાલ વોર્ડ ઓફિસ ખાતે આવી રીતે કંઈક ભગવાનના જૂના ફોટાઓ ખંડિત મૂર્તિઓ સ્વીકારો છો પછી ત્યાંથી એકદમ ધસારો થયો ગઈ દિવાળીની વાત કરું તો અને ત્યાંથી અમને લગભગ અત્યાર સુધીમાં અમે ગઈ 16 સપ્ટેમ્બરે 3300 મૂર્તિઓ ભગવાનની ખંડિત મૂર્તિઓ જે 3300 હતી એને અમે દરિયામાં સફળતાપૂર્વક આપણા હિન્દુ રીત રિવાજ મુજબ એમને વિસર્જન કરવામાં આવી અને લગભગ 5000 એટલા ભગવાનના ફોટા હોય એને ફ્રેમમાંથી અલગ કરીએ છીએ અને ભગવાનના ફોટાઓ એ જે અમે પાણીનું એક ડ્રમ લગભગ 8 ડ્રમ જેટલા અમે વ્યવસ્થા કરી છે એમાં પાણી ભરેલું હોય અને એમાં ભગવાનના ફોટા ડુબાડીએ છીએ અને મેલ થઈ જાય ત્યાં સુધી એને 8 થી 10 દિવસ સુધી રહેવા દઈએ છીએ પછી એના યોગ્ય જગ્યાએ એટલે કે બાગમાં કેવી રીતે એ પાણીમાં છાંટી દઈએ આ રીતે અમારી પ્રોસિજર ચાલે છે અને આ અવિરત ચાલ્યા કરશે અને બીજી એક મહત્વની વાત છે કે લોકો જ્યારે મૂર્તિઓને મૂકવામાં આવે છે ત્યારે ભગવાનના જે આપણે ભગવાનની પૂજા કરતા હોય આપણા ઘરમાં મંદિરો એમાં આપણે નાની નાની ભગવાનની મૂર્તિઓ રાખી હોય એમાં પિત્તળની મૂર્તિ લગભગ 5.5 કિલો વજન લગભગ મારી પાસે 60-70 કે વધારે એવી મૂર્તિઓ હતી પિત્તળની જે ભગવાનના પૂજામાં ઘરમાં વાપરીએ છીએ એ મૂર્તિઓ બી લોકો અહીંયા મૂકી ગયા હતા એમનું અમે એને મેલ્ટ કરીને જે અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ આપણે બનાવી છે પિત્તળની એ બનાવી છે લગભગ 5.5 કિલો જેટલા વજનની આ ગણપતિ બાપાની મૂર્તિ છે એ જે નાની મૂર્તિઓ પિત્તળની હોય એમાંથી મેલ્ટ કરીને ગાડીને બનાવવામાં આવી છે અને અમે ફર્ધર આ મૂર્તિ કમિશનર મેડમશ્રીને અર્પિત મેડમશ્રીને અમે આપીશું એવા મારા હાલના પ્રયાસો છે અને આ પ્રયાસ ક્યાં સુધી તમારો ચાલુ રહેશે આ પ્રયાસ તો અમને એવી સફળતા મળી છે અને એવો અમને અમારી આખી ટીમને એવો આનંદ છે કે ભાઈ આપણે કંઈક સુરત મહાનગરપાલિકાની સર્વિસ દરમિયાન કંઈક નવું કર્યું છે એનો ઉત્સાહ છે અને તમારી જેમ પ્રેસમાંથી અને મીડિયા ઘણા મીડિયા પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી ઘણા ફોન આવ્યા અને એ જોઈને અમારી લાગણી બેવડાઈ ગઈ છે કે કંઈક આપણે સારું કામ કર્યું છે અને જ્યાં સુધી આપણે છીએ કોર્પોરેશનમાં ત્યાં સુધી તો આવા કંઈ નવા નવા પ્રયત્નો કરતા રહેશું કે લોકોની બી અમને સારી રિસ્પોન્સ મળ્યો છે બિલકુલ તો સુરત મહાનગરપાલિકા ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે કે જે પણ ઘરમાં નકામી વસ્તુઓ છે ભગવાનના ફોટા છે પિત્તળની મૂર્તિઓ છે તે તમામ વસ્તુઓને ખાસ કરીને તેઓ દ્વારા રિસાયકલ કરવામાં આવે છે અને રીયુઝ પણ કરવામાં આવી રહી છે
કેમેરા પર્સન સતીશ પાટી સાથે નિકિતા ચલિયાવાલા ચેનલ સુરત।